જૂનાગઢમાં ચોમાસાની ઋતુ બાદ રોગચાળાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે। જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 2 માસ દરમિયાન શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી, ઇન્ફેક્શનના કુલ 800 થી વધુ દર્દીઓ નોંધાયા છે। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધપટ્ટી, જૂનાગઢ। સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવનાર દર્દીઓ અને તેમાં જોવા મળતા રોગ વિશે જો માહિતી મેળવીએ તો સપ્ટેમ્બર માસમાં શરદી, ઉધરસ, તાવના 189 કેસ કુલ નોંધાયેલા હતા, જેની સામે ઓક્ટોબર માસમાં 239 શરદી, ઉધરસ, તાવના રોગ તથા ઇન્ફેક્શનના કેસીસ નોંધાયેલ છે। આ ઉપરાંત ઝાડા ઉલટીના 199 કેસ હતા સપ્ટેમ્બર માસમાં, તેની સામે 249 ઝાડા ઉલટીના કેસીસ જોવા મળેલ છે। ડેન્ગ્યુના કેસ માં થોડોક વધારો સપ્ટેમ્બર માસના 14 સામે 16 કેસીસ નોંધાયેલ છે તથા મલેરિયાના કેસીસમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળેલ છે, જે સપ્ટેમ્બર માસમાં 3 કેસ હતા તેની સામે ઓક્ટોબર માસમાં કુલ 9 કેસ નોંધાયેલ છે। આ તમામ શરદી, ઉધરસ, તાવ, ઝાડા ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયાના તમામ દર્દીઓને સંપૂર્ણ રીતે માર્ગદર્શન ગાઈડલાઇન્સ અનુસારની ગુણવત્તાસભર સારવાર સિવિલ હોસ્પિટલ ખાતે પૂરી પાડવામાં આવે છે, અને છતાં વધુને વધુ લોકોને જણાવવાનું કે વેક્ટર બોર્ન ડિસીઝ એટલે કે મચ્છરજન્ય રોગોમાં જે પ્રમાણે થોડોક વધારો જોવા મળેલ છે તો બધાએ સાવચેત રહેવું જરૂરી છે। બને ત્યાં સુધી ફૂલ સ્લીવ, આખી બાયના કપડાં, આખું શરીર ઢંકાય એવા કપડાં પહેરવા જોઈએ। બને ત્યાં સુધી રાત્રે ઊંઘતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ। આપના ઘરની આસપાસ જો પાણી ભરાયેલું રહેતું હોય તો તેનો યોગ્ય નિકાલ થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ। ખાસ કરીને સગર્ભા માતાઓ, બહેનો અને વડીલો વૃદ્ધોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે। ક્રિષ્ના હોસ્પિટલ, ડૉક્ટર મિલન ગામી MD, ડૉક્ટર રિતિક પટેલ MBBS વિઝિટિંગ ડૉક્ટર, મનસરી હોસ્પિટલના મનોચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ પટેલ દર મહિનાના બીજા અને ચોથા રવિવારે મળશે। માલી સાહેબનું હોસ્પિટલ, સલારી નાકા, પટેલવાડીની બાજુમાં, રાપર, કચ્છ। મોબાઈલ નંબર 6359665356। ક્રિષ્ના હોસ્પિટલ, રાપર।